મહાશિવરાત્રીના મહાપર્વને લઈને શિવાલયોમાં ભગવાન ભોળાનાથનો જયકારો ગુંજી ઉઠ્યો હતો શિવભક્તો ભોળાનાથની ભક્તિમાં લીન થયેલા જોવા મળ્યા ત્યારે મોડાસા નજીક સબલપુર કંપા અને મહાદેવપુરા કંપા વચ્ચે પૌરાણિક શિવલિંગની પૂજા અર્ચના કરવામાં આવી હતી શિવરાત્રીના પાવન પર્વ પર અહીં પૂજા કરવાનું કાર્ય મોડાસા મિની ઉજા મંદિરની પૂજા પૂજારી વિષ્ણુ પ્રસાદ શાસ્ત્રીના હસ્તે સંપન્ન કરવામાં આવ્યું જેમાં ત્રણ ગામના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા કહેવાય છે કે ભોળાનાથની ભક્તોની જે તમામ મનોકામના પૂર્ણ કરતા હોય છે અહીં જે મહાદેવનું શિવલિંગ છે તેના નામ પરથી મહાદેવપુરા કંપા ગામનું નામ પડ્યું છે આજે અહીંયા મહાદેવપુરા કંપા સબલપુર કંપા અને લાલપુર કંપાના આંગણે આવેલું શિવાલય અને શિવાલય એમ એનું એક પરમાણ પડતું એવો છે કે અહીંયા આવતા લોકોના મસા મટે છે નિસંતાનને સંતાનની પ્રાપ્તિ થાય છે અને આ ત્રણ કંપાઓની આસ્થા આ સાથે સાથે જોડાયેલી છે અને મહાદેવપુરા કંપા નામનું ગામનું નામ આ મહાદેવ ઉપરથી પડેલું છે અને ત્યાં સુંદર મજાની એક સ્કૂલ છે અને સ્કૂલના આગળ ભગવાન શિવનું શિવાલય છે અને આજુબાજુ જોઈએ તો પ્રકૃતિ વાતાવરણ હોવાથી અને વડલાના સાનિધ્યમાં અહીંયા નાગ અને નાગણી બંનેનું સ્વરૂપ હોવાથી મને આ એક અહેસાસ આ આ જગ્યાનો અનુભવ થયો અને અનુભવ થકી અહીંયા ભગવાન શિવરાત્રીના મહોત્સવનું દિવ્ય સુંદરના ત્રણે ત્રણ કંપાએ મિલી અને આયોજન કર્યું છે